સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે આવેલ એસકે સાયલેજ કંપની દ્વારા બનાવવામાં આવતો આહાર અબોલ પશુઓના સ્વાસ્થ્ય માટે હાનિકારક અને જીવલેણ જેવા મોટા ભાગના રોગો થાય તેવા દુર્ગંધ મારતો હોવાથી બૂમરાણ ઉઠવા પામી છે. વડાલી હાઈવે રોડ પર કોર્ટની સામે આવેલ એસકે સાયલેજ કંપની દ્વારા પશુ આહાર બનાવવામાં આવે છે, જેને સાયલેજ પણ કહેવામાં આવે છે. આ પશુ આહાર લીલી મકાઈ જેવા ધાન્યોમાંથી બનાવવામાં આવે છે, જે આહાર પશુઓને ખવડાવવામાં આવે છે. જ્યારે કંપની દ્વારા બનાવવામાં આવતો પશુ આહાર પશુઓના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ પશુ આહાર એક ટાઈટ પેકિંગમાં પેક કરેલો અને ખુલ્લો ના હોવો જોઈએ. જ્યારે આ કંપની દ્વારા બહારથી ખુલ્લા અને બગડેલ દુર્ગંધ મારતો માલ લાવી અહીં રીપેકિંગ કરી વેચવામાં આવે છે, જેને લઈ પશુઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે. વડાલી ઇડર હાઈવે પર વડાલી ન્યાયતંત્ર કોર્ટની સામે જે સાયલેજ બનાવવામાં આવ્યું છે, જે બિલકુલ કોર્ટની સામે છે, ત્યાંથી જે પશુ આહાર બની રહ્યો છે ક્વોલિટી સભર નથી, અને એમાંથી જે ગુણવત્તા સભર ના હોય તેવી વસ્તુનું પેકિંગ કરી અને એ વસ્તુ ખરા તાપમાં એટલી બધી દુર્ગંધ આવે છે, તો પક્ષકારો વકીલો અહીં આવતા તમામ વ્યક્તિઓને એની દુર્ગંધથી ટકી શકે એમ નથી. તો બને એટલું ન્યાયતંત્રને અને આગળ પ્રાંત ઓફિસમાં મામલતદારમાં જણાવીને બને ત્યારે એ ફેક્ટરી બંધ કરવામાં આવે એવું અમારો વકીલ અને બીજા પક્ષકારો છે એમનો સખત વિરોધ છે, તો એ બંધ થવું જોઈએ એ અમારી આશા છે. એ સાયલેજ ખુલ્યા પછી એ અથાણું, ટૂંકમાં આપણે ગુજરાતીમાં અથાણું કહેવાય, એ લીલોચા ઘાસચારાના અવેજીમાં એ સાયલેજ વાપરી શકાય. પછી એમાં જો ફૂગ થઈ ગયેલું હોય કે એમાં જે બગડી ગયેલું હોય તો એનું રીપેકિંગ થાય નહીં, અને એ રીપેકિંગ વાળું હોય અથવા બગડી ગયેલું સાયલેજ જો ખવડાવવામાં આવે તો પશુઓને તંદુરસ્તીમાં અપચાનું પોઈઝનના પણ કેસ થઈ શકે, એમાં ફૂગ બની ગઈ, ફૂગ ડેવલપ થયેલી હોય તો પણ એ ફૂગથી ફંગસનું ઇન્ફેક્શન લાગે કે આઇફ્લાટોક્સિન નામનો પોઈઝનનો થઈ શકે, એટલે એ ખાવું હાનિકારક છે પશુઓની, એમાં મરણ પણ પશુઓનું થઈ શકે છે. જો એનું રીપેકિંગમાં જો ખરાબ સાયલેજ પેકિંગ કરવામાં આવે અથવા સાયલેજ બગડી ગયા પછી જો ખવડાવવામાં આવે તો એમાં પોઈઝનના કેસ થઈ શકે છે. અપચું કોવાટ થઈ ગયેલું હોય, હા કોવાટ થઈ ગયેલું એક સાયલેજ ના ખવડાવી શકે, પશુઓને તંદુરસ્તી માટે હાનિકારક હોય છે. આ કંપની દ્વારા બનાવવામાં આવતો પશુ આહાર સાયલેજ કે જે પશુના સ્વાસ્થ્ય માટે હાનિકારક અને જીવલેણ સાબિત થાય તેમ છે. જ્યારે કંપનીના કમ્પાઉન્ડમાં પડેલ પશુ આહાર સાયલેજની ગાંસડે દૂર દૂર સુધી દુર્ગંધ ફેલાવે છે. આ કંપની દ્વારા કંપનીના કમ્પાઉન્ડમાં જ બહારથી લાવેલ સાયલેજની ગાંસડીઓ ખોલી કહવાયેલો પશુ આહાર અલગ કરી ફરીથી નવા પેકિંગ કરી વેચવામાં આવતો હોવાની લોકો દ્વારા ફરિયાદ ઉઠવા પામી છે. જો આ રીતે પેકિંગ કરી પશુઓને ખવડાવવામાં આવે તો પશુઓને ગંભીર રોગો થઈ શકે તેમ છે, અને આ પશુ આહાર જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. જ્યારે આબોલ અને મૂંગા પશુઓના સ્વાસ્થ્ય સાથે થતા ચેડા માટે તંત્રને રજૂઆત કરવા છતાં તંત્રના બહેરા કાને અવાજ પહોંચતો જ નથી. શું આ બાબતે આબોલ અને મૂંગા પશુને ન્યાય મળશે ખરો? વડાલી કોર્ટની સામે એક ઘાસની ફેક્ટરી બનાવવામાં આવી છે. એ ફેક્ટરીની અંદરથી ખૂબ ખતરનાક દુર્ગંધ આવી રહી છે, જેના કારણે કોર્ટની અંદર આવતા પક્ષકારો વકીલો કર્મચારીઓ તમામને ખૂબ જ તકલીફ પડી રહી છે. આ બાબતે કલેક્ટર શ્રી હિંમતનગર, મામલતદાર શ્રી વડાલી, ચીફ ઓફિસર વડાલી તમામને જાણ કરવામાં આવી છે, તેમ છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ દુર્ગંધના કારણે માનવ શરીરને ઘણી જ મોટું નુકસાન થાય એવું રહેલું છે. બહુ જ ત્રાસ અનુભવી રહ્યા છે પક્ષકારો. એ બાબતે ત્વરિત કાર્યવાહી કરવા અમારી આ માંગ છે. એ સાયલેજ લીલા ઘાસચારામાં ધાન્ય વર્ગનો જે પાક હોય એમાંથી સાયલેજ બનાવવામાં આવે છે, અને સાયલેજ જે દાણો ચડે મકાઈનો હોય કે જવાનો હોય એ સ્ટેજમાં લીલો ઘાસચારો કાપી નાખવામાં આવે અને એનું નાના નાના ટુકડા 1-2 ઇંચના ટુકડા કરી એને સાયલેજ બનાવવામાં આવે. એ સાયલેજમાં પ્લાસ્ટિકની થેલીમાં બને છે અને ઊંડા ખાડો કરીને જમીનમાં ખાડો કરી ચણીને એ પણ બની શકાય, એકનું બનાવી શકાય. એને એર ટાઈટ, હવા ના જઈ શકે એવી જગ્યામાં એનું પેકિંગ કરવામાં આવે. કટિંગ કર્યા પછી એને ગોળની રસીને બધું મિક્સ કરી અને પ્રેસ કરી અને એને એર ટાઈટ જગ્યાએ એનું જે ખાડા હોય સાયલોપીટ કહેવામાં આવે, એ સાયલોપીટ અથવા પ્લાસ્ટિકની થેલીઓ અને એર ટાઈટમાં રાખવામાં આવે તો પછી એ 20-25 દિવસ પછી સાયલેજ ખાવા માટે લાયક થાય છે. પ્રફુલ બારોટ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, વડાલી.